રાજકોટમાં આઈટીના દરોડા અમદાવાદ સુધી રેલો તેનો આવ્યો છે અમદાવાદના સીજી રોડ પર પણ આઈટીની તપાસ જેવીએસ જ્વેલર્સમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન કરાયું છે રાજકોટમાં બેનામી વ્યવહારો પકડાયા બાદ તપાસ અમદાવાદના જ્વેલર્સમાં પણ કરાઈ છે આ સર્ચ ઓપરેશન તપાસના મોટા બેનામી વ્યવહારો બહાર આવે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે રાજકોટમાં જ્વેલર્સને ત્યાં છેલ્લા કેટલાક દિવસથી આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને હવે તેના કનેક્શન જે છે તે અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં પણ ખુલ્યા હોવાની વિગતો સામે આવી છે અને તેને લઈને અમદાવાદના સીજી રોડ ઉપર જ્વેલર્સને ત્યાં અને તેમાં પણ ખાસ કરીને જેવી જ્વેલર્સને ત્યાં હાલ આઈટીનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે આઈટીની ટીમ જે છે તે અલગ અલગ વ્યવહારો જે છે તે જ્વેલર્સને ત્યાં તપાસી રહી છે અને જે પ્રકારે રાજકોટમાં જ્વેલર્સને ત્યાં જે બેનામી વ્યવહારો જે સામે આવ્યા હતા ને તે પણ હવે અમદાવાદમાં જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે અહીં પણ બેનામી વ્યવહારો જે છે ઝડપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ઢાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો આ તરફ અમદાવાદમાં સોનાની તસ્કરીનો ખુલાસો થયો છે ક્રાઇમ બ્રાન્ચે સોનાની તસ્કરીનો ભાંડો ફોડ કર્યો છે ત્યારે દંપતી પાસે રોકડા સહિત પંચ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તસ્કરી ગેંગ મારફતે દુબઈથી સોનું આવતું હતું આ દંપતીને દુબઈ મોકલીને સોનું લાવવામાં આવતું હતું તો ક્રાઇમ બ્રાન્ચે સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સોનાની તસ્કરી મામલે મોટો ખુલાસો કર્યો છે રોકડ પિસ્તાલીસ લાખ રૂપિયા સહિત પંચ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે બીજી બાજુ આપને જણાવી દઈએ કે તસ્કરી ગેંગ મારફતે દુબઈથી આ સોનું મોકલવામાં આવતું હતું દંપતિને દુબઈ મોકલીને સોનું લાવવામાં આવતું હતું અને સાથે દંપતીને પચ્ચીસ હજાર રૂપિયા આપવામાં આવતા હતા જે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે નોકરી માટે ફોન આવે તો ચેતી જજો અમદાવાદના યુવકને જોબ માટે ઓનલાઈન એપ્લાય કરવું ભારે પડ્યું છે પાંચ લૂંટારાઓએ એક નોકરીના બહાને યુવકને ઇન્ટરવ્યુ માટે બોલાવીને માર મારી તેની પાસે લૂંટ્યો હતો પોલીસે લૂંટારા ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા છે ઘાટલોડિયામાં રહેતા સડત્રીસ વર્ષીય નરેશ પટેલે આ નોકરી માટે ઓનલાઈન એપ્લાય કર્યું હતું ભેજાબાજાએ ઓનલાઈન જોબ આપવાના બહાને ઇન્ટરવ્યુ માટે બોલાવીને યુવકને માર મારી લૂંટ લીધો હતો તો છરીની અણીએ સોનાની ચેન અને રોકડ મળીને અડસઠ હજાર લૂટીને આ તમામ ફરાર

કોમ્પ્લેક્ષમાં લઈ ગઈ ચક્કુ બતાવી તેની પાસે ગળામાં પહેરેલી એક તોલાની ચેન જેની કિંમત સાઠ હજાર રૂપિયા અને તેની પાસેના રોકડ આઠ હજાર પાંચસો રૂપિયા એમ કરીને અડસઠ હજાર પાંચસો રૂપિયાની તેની પાસેથી લૂંટ ચલાવેલી આ ગુનો ડિટેક કરવા પામેલ છે અને પાંચે પાંચ આરોપીઓને અટક કરવામાં આવે છે